नमस्ते मित्रों, साधन सहाय योजना एटले मानव कल्याण योजना जेना फॉर्म भरवाना शुरू थई गया छे अने बे महीना सुधी तेना फॉर्म भराशे। तेनी अंदर क्या क्या साधनों छे ए पण जोईए तमाम विगतो तो शुरू करिए। वीडियो वधुमां वधु तमारा जेटला व्हाट्सएप ग्रुप होय तेमां शेर करवानुं भूलता नहीं। आपणे गूगल सर्च में जता रहिए त्या जई अने ई कुटीर आपणे सर्च करिए। आ ई कुटीर पोर्टल चालो सर्च करिए छीए, तो चालो तेना ऊपर क्लिक करिए। तो आ ई कुटीर पोर्टल मित्रों खुली गयू छे। तेनी अंदर आ योजना में फॉर्म भरवा माटे तमारे जे त्रण टपका देखाय छे तेना ऊपर क्लिक करवानुं छे। तेनी अंदर जई अने प्रथम नंबर ऊपर तमारे क्लिक करवानुं छे, तो चालो त्यां क्लिक करिए। क्या क्लिक करीशू तो आपने आगळ तमाम प्रकारनी योजनाओ अहीं जोवा मळशे। तेनी अंदर प्रथम नंबर ऊपर आपणे क्लिक करिए अने ओपन ऊपर क्लिक करिए अने तमारे फॉर्म भरवानुं थशे। तेनी अंदर तमे जो यूजर आईडी अने पासवर्ड ना बनाव्या होय तो अहीं न्यू यूजर में जई रजिस्ट्रेशन में जई अने तमे ए तमे करी शको छो। तो चालो वधु माहिती जाणीए, एना प्रश्नों जाणवानो प्रयत्न करिए आपणे के मानव कल्याण योजना शू छे। आ योजना आर्थिक रीते पछात वर्गोना समूहने पूरती आवक अने स्वरोजगार ऊभा करवा माटे आपवामां आवे छे। तेनी अंदर तमाम केटेगरीना लोकोने पण लाभ आपवामां आवे छे। एवुं नथी के फक्त बीपीएल कार्ड होय एमने ज, बराबर छे। के ग्राम्य विस्तार माटे जेमनी आवक 1,20,000 કે તેથી ઓછી હોય અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી ઓછી હોય તેમને મિત્રો આપવામાં આવે છે, બરાબર છે। ત્યારબાદ ઉંમર મર્યાદા 18-60 વર્ષના લોકો તેની અંદર ફોર્મ ભરી શકે છે। તેમાં મિત્રો 27 પ્રકારના અલગ અલગ ટૂલ કિટ છે, તેમાંથી જે તમને અનુકૂળ હોય એ તમે પસંદ કરી શકો છો। જો ઘરના એક સભ્યને ટૂલકિટ મળી હોય તો બીજી વાર ટૂલકિટ મળી શકે ના, કુટુંબ દીઠ એક જ વખત મિત્રો એ ટૂલકિટ મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો તમારે જે ફોર્મ ભરવાની મેં વાત કરી છે એ જ રીતે પોર્ટલમાં અસલ દસ્તાવેજના ફોટો અપલોડ કરવાના રહેશે, જે પીડીએફ કે જેપીજીમાં તમારે અપલોડ કરવાના રહેશે। તમારે મિત્રો તમામ પ્રકારની માહિતી એ નાખવાની રહેશે। ત્યારબાદ જોઈએ આગળ કે આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર અરજીની સ્થિતિ અનુસાર નીચે જણાવ્યા મુજબ SMS દ્વારા જાણ થશે આપની અરજી સબમિટ થઈ હતી, આપની અરજી નામંજૂર થઈ હતી, આપની અરજી પસંદ થઈ હતી, આપની અરજીનો ડ્રોમો પસંદ થયા પછી, બરાબર છે, આપની અરજી ડ્રોમો પસંદ નથી જેથી આગામી વર્ષે પણ તે ધ્યાને લેવામાં આવશે। આ ખૂબ મહત્ત્વના બાબત છે। ત્યારબાદ તેની અંદર મિત્રો કડિયા કામ, સેન્ટિંગ કામ, વાન સર્વિસ અને રિપેરિંગ, મોચી કામ, ભરતકામ, દરજીકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સીસ, ખેતીલક્ષી લુહારી, વેટલિક કામ, સુથારી કામ, ધોબી કામ, સાવણે સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવી સખી મંડળી બહેનોને, મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ, ત્યારબાદ હેર કટિંગ, વાળન કામ, આ અલગ અલગ તમારે જે પસંદગીનો જે તમારે ધંધો કરવાનો હોય એ તમે પસંદ કરી અને તમે ફોર્મ ભરી શકશો। અહીંથી મિત્રો જે સેલ્ફ ડિક્લેરેશન છે એ પણ તમને અહીંથી તમે ડાઉનલોડ કરી અને અપલોડ કરી શકશો। તમે મિત્રો તમારા નજીકના જ્યાં પણ કોઈ કોમ્પ્યુટરના જાણકાર હોય તેમની પાસે પણ ફોર્મ ભરાવી શકો છો, અથવા તો તમારા ગામની અંદર VC ઓપરેટર પણ પાસે પણ ફોર્મ ભરાવી શકો છો। અહીં જો મારા જે પણ મિત્રો વિડીયો જોતા હોય, જે ઓનલાઈન કરતા મિત્રો છે, એમને મારે એ કહેવું છે કે તમે એટલી બધી વધારે ફી એમની પાસેથી ના લેતા અરજદાર પાસેથી કે એને તમારી પાસે બીજી વખત આપવાનો વિશ્વાસ તૂટી જાય, એટલે તમે ઓછી ફી, તમારી જે વ્યાજબી ભાવ હોય એ વ્યાજબી ભાવે તમે ફોર્મ ભરી આપશો એવી હું આશા રાખું છું મિત્રો। તો તમારી નજીક આવેલા કોઈ પણ જે CSE સેન્ટર હોય, જે ઓનલાઈન કામનું જાણકાર હોય તેમની પાસે તમે ફોર્મ ભરાવી શકો છો, તો જાતે પણ ભરી શકો છો। જો તમારા ઘરની અંદર કોઈ ભણેલું માણસ હોય અને આ વેબસાઇટનો ઉપયોગ કરતો આવડી જશે તો એ જાતે પણ મિત્રો ફોર્મ ભરી શકશે, બરાબર છે। તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ગમે ત્યારે કોમેન્ટમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર આભાર।